મિત્રો, આજે આપણે ઉદાહરણ દ્વારા જૂથમાં ગણવાથી જોડાયેલ અમુક રસપ્રદ તથ્ય જાણીશું. તો અહીંયા આટલા બધા ભમરડાની સાથે શું કરી રહ્યો છે? હું એમની સાથે રમી રહ્યો છું. બન્ની, શું તું અનુમાન લગાવી શકે છે કે અહીંયા કેટલા ભમરડા છે? બે અને બે ચાર જૂથ છે, એટલે કે કુલ મળીને ચાર ભમરડા છે. ના, અહીંયા પાંચ પાંચ ભમરડાના ચાર જૂથ, એટલે કે કુલ 20 ભમરડા છે. અરે હા, મને ભમરડાના જૂથ કેટલા છે એ નહીં, પરંતુ ભમરડાની કુલ સંખ્યા કેટલી છે એ જાણવાનું છે. હની, હવે સમજો કે દરેક વખતે પાંચ પાંચના જૂથમાં મૂકેલ વસ્તુઓના જૂથને નથી ગણવાનું. જો આપણે એક જૂથમાં મૂકેલ કોઈ વસ્તુની સંખ્યાની ખબર હોય તો આપણે આવી જ રીતે અનેક જૂથમાં મૂકેલ વસ્તુની કુલ જાણકારી મેળવી શકીએ છીએ. હા, હવે હું સારી રીતે સમજી ગયો. ચાલ હની, હવે તું જણાવ કે દરેક ખોખામાં કેટલી લખોટી છે? અહીંયા દરેક ખોખામાં 5 અને 5 10 લખોટીઓ છે. અનુમાન કર લખોટીની કુલ સંખ્યા કેટલી છે? દરેક ખોખામાં 10 લખોટીઓ છે. આવા 3 ખોખા છે તો લખોટીની કુલ સંખ્યા 30 છે. હવે જો અહીંયા 15 લખોટીઓ છે તો આપણે 15 લખોટીઓથી આવા કેટલા ખોખા ભરી શકીશું? એક ખોખામાં 5 અને 5 10 લખોટી ભરીશું અને બીજા ખોખામાં ફક્ત 5 લખોટી જ ભરી શકીશું, એટલા માટે તે આખું ભરેલું નથી. તો 15 લખોટીથી આપણે એક બોક્સ આખું ભરી શકીશું. શાબાશ, હવે એ જણાવ કે લખોટીની કુલ સંખ્યા કેટલી છે? અહીંયા કુલ મળીને 10 અને 10 20, 20 અને 10 30, 30 અને 10 40, 40 અને 5 45 લખોટી છે. શાબાશ હની. સાંભળ, પરમ દિવસે મારી અને મારી બહેન બબલીની જન્મદિવસની પાર્ટી છે, એમાં તમારે બંને આવવાનું છે. હા બંટી, અમે જરૂર આવીશું. હા બંટી, અમે જરૂર આવીશું. બાય બાય. મિત્રો, આજે આપણે જૂથમાં ગણવાના કેટલાક ઉદાહરણ જોયા. આગળના વિડીયોમાં મળીએ બંટી અને તેની બહેન બબલીની બર્થડેમાં, ત્યાં આપણે સંખ્યાઓના ક્રમને સમજીશું.